પડત્રીની સરકારી હોસ્પિટલ સામે સોમવારે ભરાતી ગુજરી બજારમાં 2 વર્ષની બાળકનું કોઈ અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હોય. બાળકીની માતાએ પડત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ ભુવેરા ગામ દાહોદ રહેવાસી અને હાલ પડત્રી રહેતા હોય 2 વર્ષની બાળકનું અપહરણ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે. અહેવાલ સતીશ વડગામાં પડત્રી. ગઈકાલ તારીખ 19/10/2018 રોજ બપોરના 2:30 વાગ્યાના સમયે રમીલાબેન ઉંમર વર્ષ 2, કે જેના ફાધર નામ છે પોપટભાઈ ડામોર, કે જેઓ મૂળ દાહોદ જિલ્લાના છે અને હાલ ન્યારા ગામે ખેતીના મજૂરી કરવા માટે આવેલા છે, જેઓ અત્રે પડત્રી ટાઉન વિસ્તારમાં સોમવારીનો જે ગુજરી ભરાય છે તેમાં ખરીદી કરવા માટે આવેલ હતા. એ દરમિયાન તેમની માતા ખરીદી કરી રહેલ હતી અને બાળકી રમીલાને બાજુમાં ઉભાડેલ હતી. તે સમય દરમિયાન કોઈ અજાણ્યા એ સમય આવીને રમીલાને લઈ જઈ અપહરણ કરી નાસી ગયેલ છે, જેથી આ કામે પડત્રી પોસ્ટેમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ કામે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધવા તેમજ ભોગ બનનાર બાળકીને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવેલ છે. આ કામે આજરોજ મહેરબાનના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ પણ અત્રે સ્થળ વિઝિટ કરી તેઓના સૂચન અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી LCB, SOG, પેરોલ ફોલો સ્કોડ તેમજ સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવડાવી અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ વિભાગોમાં અલગ અલગ જગ્યાએ તપાસો કરવા માટેની ટીમો રવાના કરવામાં આવેલ છે. હાલ આ કામે તપાસ ચાલુ છે.